આગળ વાત કરીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય ભૂમિ ચાણસદ ગામે દાતાઓના સહયોગથી નિર્માણ પામેલ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું, જેમાં બાપ્સના સંત શ્રી પૂજ્ય શ્રી ત્યાગ વલ્લભ સ્વામીજી સહિત સંતો તેમજ પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ પ્રવેશ દ્વાર નારાયણ સ્વરૂપ દ્વારનું લોકાર્પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. આપણે ઉદ્ઘાટન રીતે કર્યું છે તો ખરેખર આ તો પરમ પૂજ્ય વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજનું આ સ્થાન છે, જન્મસ્થાન છે. અહીંયા આગળ તો બહુ પોતે બાળપણમાં રમેલા કરેલા એવું આજે એમની જે રમણરતિ કહેવાય એવું આજે ચાણસદ ગામમાં આવું સુંદર પ્રવેશદ્વાર જે અહીંયા આગળના બધા હરિભક્તોએ ઊભું કર્યું છે બદલ તમામ હરિભક્તોને જેને જેને આ આના નિર્માણમાં જેને સહયોગ આપ્યો છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ખૂબ સુંદર આ પ્રકારનું ગેટ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. તો આજે એવો આપણે સ્વયં ભગવાનને તેમજ પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજને તેમજ પરમ પૂજ્ય મહાન સાહેબને પ્રાર્થના કરીએ છીએ કે આ ગેટને દ્વારા અંદર પ્રવેશતા કે બહાર નીકળતા સૌનું ભગવાન કલ્યાણ કરે, દરેકને સુખી કરે રીતે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હા, પવિત્ર ભૂમિ ચાણસદ એ વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન. આ સ્થાન ઉપર ચાણસદ ગામમાં ગામની બહાર જવા માટે ગામની અંદર આવવા માટેના ગેટનું નિર્માણ આજે ગામના જ હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વ વિભૂતિ હતા. આ દેશની પણ દુનિયામાં હિન્દુ ધર્મ અને સ્વામિનારાયણ ધર્મનો પ્રસાર કરવાનું ખૂબ મોટું પુણ્ય કાર્ય એમના હાથે થયું છે. આ એમના જન્મનું ગામ છે, પ્રસાદીનું ગામ છે અને આ સ્થાન ઉપર ગેટનું નિર્માણ કાર્ય ગામના જ ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. આજે પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીના શ્રી કરકમલો દ્વારા એનું પૂજન થયું, એનું લોકાર્પણ થયું.